નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર યુનિટ 4 નંબર 7 બિગર બરાબર છે ત્યાં એમાં એક્ટિવિટી 4 સુધી આપણે જોઈ ગયા છે રાઈટ એક્ટિવિટી 1 ની અંદર એક પિક્ચર સીન આપ્યો એની અંદર કેટલીક વસ્તુ આપણે ડ્રો કરવાની હતી એક્ટિવિટી 2 માં બે રૂમના ચિત્ર હતા એમાં આપણે કમ્પેરેટિવ અને પોઝિટિવ વિશે શીખેલા ત્યારબાદ એક્ટિવિટી 3 માં આપણે સોલર સિસ્ટમ વિશે શીખેલા કે કેટલા પ્લેનેટ્સ છે સન ઇઝ બ્રાઇટ સ્ટાર કોણ લોંગર છે કોણ ફાર અવે છે એ બધી ગ્રાઇન્ડ્સ આપણે કરી હતી ત્યારબાદ આપણો જે મેઇન લેસન છે એ 4 ની અંદર ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કે રાજકુમાર અને તેના મિત્રો એના વિશે આપણે વાત કરી હતી કે સોહનસેન નામનો એક રાજકુમાર હતો જેને 3 મિત્રો હતા કયા 3 મિત્રો લોંગર લેગ્સ સાર્પર આઈસ બિગર બેલી બરાબર છે તો એની પાસે લાંબા પગ હતા તેજસ્વી આંખો હતી અને મોટું પેટ હતું બરાબર છે બેલી એટલે કે પેટ તો એમાં આ પાઠની અંદર આપણે જોયું હતું કે એક રાજા છે કે જેમને એક પ્રિન્સેસ એમની રાજકુમારી ખૂબ જ સુંદર છે પરંતુ એ પોતાની રાજકુમારીને લગ્ન કરાવવા માંગતા નહોતા એટલા માટે એમણે જે કોઈ પણ રાજકુમાર એમની રાજકુમારી સાથે મેરેજ કરવા આવે તો એમણે 3 ડિફિકલ્ટ ટાસ્ક રાખ્યા હતા 3 દિવસ એમની રાજકુમારીને અલગ અલગ જગ્યાએ છુપાવી દે અને પછી એમ કે મારી રાજકુમારીને સનસેટ પહેલા સુધીને મહેલમાં લઈ આવો તો તમારે હું માનું બરાબર છે તો એ પ્રમાણે જ્યારે યંગ પ્રિન્સ હતા 3 યંગ પ્રિન્સેસ હતા 3 રાજકુમારો હતા એ ગયા શોધવા માટે તો એમને એ પ્રિન્સેસ મળી નહીં તો એમણે શું કર્યું કિંગ એ એમની પાસે મેજિક પાવર હતો મેજિકલ પાવર હતો મેજિશિયન હતા તો એમણે એ પ્રિન્સેસને એ રાજકુમારોને ડોન્કીમાં કન્વર્ટ કરી દીધા હતા ત્યારબાદ એક દિવસ સોહન સેન એ પ્રિન્સેસ રાજકુમારીને શોધવા ગયો તો શું થયું એ રાજ પ્રિન્સેસ જે સોહન સેન છે એણે પોતાની સાર્પર આઈસથી જોયું તો ફર્સ્ટ ટાઈમ એને જે રાજાએ જે પર્વત હતો એના ટોચ ઉપર એને સંતાડી દીધી હતી તેમણે એમની શાર્પર આઈસથી જોયું તો એમને ખબર પડી કે હા રાજકુમારી તો ત્યાં છે તો એ દિવસે એ સનસેટ પહેલા લઈને આવે છે પ્રિન્સેસને બરાબર છે ત્યારબાદ નેક્સ્ટની અંદર બીજી વાર જ્યારે ફરી રાજા ગુસ્સે થાય છે તો બીજા દિવસે પોતાની રાજકુમારીને ત્યાં છુપાવી દે છે અને સોહનસેનને કહે છે કે આજે સુધીને લાવે એમ તો સોહનસેન ફરી પાછો સાર્પર આઈસથી જોવે છે તો એ જોઈ છે તો રાજકુમારી ક્યાં હોય છે એને એક ગોલ્ડન લીફમાં કન્વર્ટ કરી દીધી હોય છે સોનેરી પાંદડામાં એને કન્વર્ટ કરી દીધી હોય છે અને એ 200 માઇલ્સ દૂર 200 માઇલ્સ દૂર છે રાઈટ તો ફરી પાછી એને લઈ આવે છે રાજકુમારીને સનસેન પહેલા તો રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તો ફરી પાછો ત્રીજા દિવસે ફરી એક ટાસ્ક આપે છે કે જેની અંદર પ્રિન્સેસને શોધવાની હોય છે તો ત્યાં એ ખરેખર ખૂબ નજીક હોય છે પ્રિન્સેસ રાજકુમારી ક્લોઝર ટુ સોહન સેન કે ત્યાં આગળ એક તળાવ છે એ તળાવમાં ડીપ ઘણે ઊંડે તળિયે બોટમ ઓફ ધ ડીપ લેક એને શું કરી દીધી હોય છે સિલ્વર ફિશ બનાવી દીધી હોય છે રૂપેરી માછલી એને બનાવી દીધી હોય છે તો એ પોતાના બિગર બેલી બધું જ પાણી પી જાય છે અને એ ફિશ છે એ ફિશ કન્વર્ટ થઈ જાય છે પ્રિન્સેસમાં અને એ બંને ખુશ થઈ જાય છે પ્રિન્સ અને પ્રિન્સેસ અને પછી જ્યારે રાજા પાસે જાય છે કે આ વખતે પણ મેં રાજકુમારીને શોધી કાઢી તો રાજા તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને એ રાજા પોતે પોતાની જાતને ક્રોમાં કન્વર્ટ કરી દે છે કાગડામાં કન્વર્ટ કરીને એ જંગલમાં ઉડી જાય છે બરાબર છે અને પ્રિન્સ અને પ્રિન્સેસ તો એકબીજાને મળ્યા એટલે ખુશ જ હતા રાઈટ તો આ પ્રમાણે પ્રિન્સ અને તેના મિત્રો એ મિત્ર કોણ નંબર લઈને સરપ્રાઈઝ બિગર બેલી અને પ્રિન્સેસ જે બ્યુટીફુલ પ્રિન્સેસ સાથે એ મેરેજ કરવા હતા એને શોધવામાં ત્રણેય વખત આ ત્રણ એના ફ્રેન્ડે મદદ કરી હતી બરાબર છે હવે એના રિલેટેડ આપણે અહીંયા કેટલા પ્રૂફ વર્ક્સ છે અને એ ઘટનાને આધારિત આપણે અહીંયા યોગ્ય ક્રમમાં એને ગોઠવવાના છે તે આપણે જોઈએ તો જો અહીંયા ફર્સ્ટ સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ સોહન સેન રાજકુમારી પાસે ગયા એ કોની પાસે ગયા હતા યસ કિંગ પાસે ગયા
જે લોંગરલેગ્સ છે એ રાજકુમાર સાથે પાછા આવ્યા લોંગરલેગ્સ રાજકુમાર સાથે પાછા આવ્યા રાજકુમાર સાથે પાછા આવ્યા હતા કે પ્રિન્સેસ સાથે પ્રિન્સ કે પ્રિન્સેસ યસ વેરી ગુડ અહીંયા આન્સર શું આવશે યસ ખોટું એટલે કે ફોલ્સ ઓકે ધેન નેક્સ્ટ ધ પ્રિન્સ ચેન્જ્ડ ઇનટુ અ ક્રો રાજકુમાર કાગડામાં કન્વર્ટ થઈ ગયા હતા સોહન સેન યસ આન્સર ઇઝ નો આપણે અહીંયા લખીશું ફોલ્સ ઓકે ત્યારબાદ નેક્સ્ટ ધ કિંગ સેડ હી સેડ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ રાજાએ ત્રણ અલગ અલગ ટેસ્ટ ગોઠવ્યા છે બરાબર છે એ વાક્ય કેવું છે સાચું છે ત્રણ દિવસ રાજકુમારીને શોધવા જવાનું અને સનસેટ પહેલા લઈને આવવાનું બરાબર ત્યારબાદ નેક્સ્ટ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ટુ ધ જંગલ રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડીને જતા રહ્યા વાક્ય કેવું છે યસ વેરી ગુડ કોણ ગયું હતું કિંગ ગયા હતા પ્રિન્સ અને પ્રિન્સેસ નહોતા ગયા અહીંયા વાક્ય કેવું આવશે ફોલ્સ કેવું આવશે ફોલ્સ ઓકે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ એની અંદર આ વાક્ય આપ્યા છે આ વાક્ય આપણે ઘટનાના આધારે આપણા જે વાક્યમાં જે ઘટના બની છે એના આધારે ક્રમમાં ગોઠવવાના છે એના વાક્યોને આપણે સમજી લઈએ જો ધ કિંગ હેડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન રાજાએ રાજકુમારીને પર્વતની ટોચ ઉપર પર્વતના શિખર ઉપર સંતાડી હતી ધ બિગર બેરી ડ્રાઇંગ હોલ વોટર ઓફ ધ લેક બિગર બેરી છે એ તળાવનું બધું જ પાણી પી ગયો પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ રાજકુમાર સોહન સેન એ પ્રિન્સેસ સુંદર રાજકુમારી સાથે મેરેજ કરવા માંગતા હતા longer legs ran faster than the wind longer legs છે એ પવન કરતા પણ વધારે ઝડપથી દોડતા હતા the prince and the princess were happy prince અને princess ખુશ હતા the king said three difficult tests રાજાએ ત્રણ મુશ્કેલી ભર્યા a prince, a princess, a magician.
હતી. શી વોઝ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. દે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ. ધ કિંગ વોઝ અ મેજિશિયન. ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન. તેઓને રાજા બનવું હતું, અથવા તો તે રાજા જાદુગર હતા, અથવા તો એ રાજકુમાર અને જાદુગર બનવું હતું, અથવા તો તે બહુ જ બ્યુટિફુલ પ્રિન્સેસ હતી. આન્સર શું હશે? યસ, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. બીકોઝ સી વોઝ એ બ્યુટિફુલ પ્રિન્સેસ. ઓકે, તે ખૂબ જ સુંદર રાજકુમારી. બહુ જબરજસ્ત પવન છે અને વૃક્ષના પાંદડા
yes, from into no, changed into. Okay, we get it, Indra? So, after my, tomorrow, at last, if you do share, it is my textbook, ma, and notebook, but we have a lot of rest. It is like a two profiles, but she got none other than you give a number to check day. There are but because you have a part of my check day, and a certain Saki, I mean, not for our check meaning, so we get it, and it is a little day. At least, my textbook, and not book, but we have a money, rest. However, next activity is to do it, it is a textbook. Yeah.
रेगुलरली तुम्हारे एसडब्ल्यू कंपलसरी करीने तुम्हारे होमवर्क में मुकलवानो रहेशे।